વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિતમાં જે નવો NCERT અભ્યાસક્રમ આવી રહ્યો છે તેમાં પ્રકરણ નંબર 4 દ્વિગત સમીકરણ વિશે માહિતી મેળવીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણે આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ બધા જ વિડીયો એકસાથે મૂકવામાં આવે છે. સાથે સાથે દરેક ચેપ્ટરના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને 15 મે 2019 રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ જેમાં તમામે તમામ ધોરણના વિડીયો, પાઠ્યપુસ્તક, લેક્ચર અને ઘણા બધા બીજા મટીરિયલ, પેમ્પલેટ અને NMP પ્રશ્નપત્રો એકસાથે તમે એપ્લિકેશનમાંથી મેળવી શકશો. શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 2. નીચે આપેલા વિધાન અનુસાર દ્વિઘાત સમીકરણ રચો. આપણને પ્રથમ વિધાન આપેલું છે કે એક લંબચોરસ પ્લોટનો ક્ષેત્રફળ 528 મીટર² છે તથા લંબચોરસ પ્લોટની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 વધારે છે. તો લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ. હવે મિત્રો, ગમે ત્યારે જ્યારે આ પ્રકારની રકમ હોય તો આ રકમને કોટ પ્રશ્ન કહેવાય, એટલે કે આપણને થિયરી સ્વરૂપે રકમ આપી છે. એમાંથી સૌ પ્રથમ આપણે સમીકરણ રચવાના અને સમીકરણ રચાય ત્યારબાદ એનો ઉકેલ શોધવાનો. તો વાક્યમાં બે શબ્દ ગોતવાનો, થી અને કરતા. વાક્યમાં બે શબ્દ ગોતવાના, થી અને કરતા. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ભાઈ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપેલું છે, આપણને લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે. તો આ બે ચલ થયા, એક ચલ લંબાઈ અને બીજું ચલ પહોળાઈ. બેમાંથી આપણે કોઈ પણ એક ચલ બરાબર x ધારી લઈએ, પરંતુ લંબાઈ બરાબર x ધરવા કે પહોળાઈ બરાબર x ધરવા એ સરળતા ખાતર મેળવવા માટે આપણે વાક્યમાં થી અથવા કરતા શોધવા. તો આપણે જોઈએ રકમ. તો થી અથવા કરતા ક્યારે આવે છે? એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 528 મીટર² છે તથા લંબચોરસ પ્લોટની લંબાઈ એ પહોળાઈના બમણાથી. આપણને થી મળી ગઈ. થી પહેલા એટલે કે આગળ જે ચલ હોય, તો આપણા ચલ કોણ કોણ છે? લંબાઈ અને પહોળાઈ. તો આગળ તો બમણા, હજી આગળ જઈએ તો પહોળાઈ. તો થી આગળ કયો ચલ આવે છે? પહોળાઈ. તો થી પહેલાં જે ચલ અથવા તો કરતા પહેલાં જે ચલ હોય એના બરાબર આપણે x ધરવાનું. તો પહેલાં પહોળાઈ આવે છે એટલે આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. હવે આપણને કીધું છે પ્લોટની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 વધારે. પહોળાઈ x હોય તો બમણા કરો એટલે 2x, તેનથી 1 વધારે એટલે 2x+1 થાય. માટે લંબાઈ બરાબર 2x+1 મીટર. લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ બંને આપણને મળી ગઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ 528 આપેલું છે. લંબાઈ 2x+1 અને પહોળાઈ x. કાઉન્સ છોડીએ તો 528 = 2x² + x. બધા પદને બરાબરની પેલી સાઈડ જવા દઈએ તો 2x² - 528 = 0. હવે પ્રથમ પદમાં સહગુણક 2 છે અને અંતિમ પદનો સહગુણક -528 છે. તો 2 × 528 નિશાની ઋણ છે એટલે એના અવયવની બાદબાકી કરવાની, અને મધ્યમ પદમાં સહગુણક 1 છે એટલે આ બંનેના અવયવ પાડીને બાદબાકી કરીને આપણે 1 લાવવાના છે. તો 528નો હું ભાગ પાડું તો 264 × 2 લખી દઈએ. 264ના ડબલ કરીએ એટલે 528 તો છે. ત્યારબાદ હજી 264ના ડબલ અડધા કરીએ આપણે તો આ બે બીજી વખત લખું છું, અને 264ના અડધા કરીએ એટલે 2 × 132. હજી 132ના અડધા કરીએ તો 2 × 2 × 2 × 132ના અડધા કરીએ તો આપણને કેટલા મળશે? 66 × 2. હવે આગળ વધીએ તો 66ના આપણે અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 2
એમાં 11 13 33 2 66 આ આપણને ટોટલ અવયવ પડ્યા. આ અવયવોને આપણે એવી રીતના જોડી બનાવવાની કે જેથી બાદબાકી કેટલી આવે 1. તો 11 2 22 2 44 અને એ સિવાયના ભાગ પડીએ તો 2 2 4 4 3 12 12 2 24 44 અને 24 ચાલશે નહીં. બીજી રીતે ભાગ પડીએ તો 2 2 4 2 8 2 16 2 32 બધા જ 2 સાથે રાખીએ તો 2 2 4 2 8 2 16 2 32 અને 11 3 33 એટલે 32 ગુણ્યા 33 લખી શકીએ. ઓકે, અને બાદબાકી કરશું તો 32માંથી 33 જાય એટલે આપણે 1 જ આવશે. મધ્યમ પદ પ્લસ છે એટલે મોટા પદને આપણે પ્લસ રાખવાના. તો 2x નો વર્ગ પ્લસ મોટું પદ 33x માઇનસ 32x માઇનસ 528 બરાબર 0. 2xમાંથી x સામાન્ય નીકળશે, 32x સામાન્ય કાઢું તો 2x પ્લસ 33 માઇનસ આમાંથી કેટલા સામાન્ય નીકળશે, 16 સામાન્ય કાઢું તો 2x માઇનસ 33. બેમાં 2x માઇનસ 33 એવા બહાર કાઢી લઈએ, 2x માઇનસ 2x પ્લસ 33 અને x માઇનસ 16 બરાબર 0. તો 2x બરાબર 33 પણ કેવા માઇનસ, એટલે x બરાબર માઇનસ 33ના છેદમાં 2. બાજુ જે છે એ કોઈ જે ઋણ હોય નહીં અને અહીં x બરાબર 16. x બરાબર આપણને કેટલા મળ્યા, 16. તો x શું હતું પહોળાઈ માટે આપણે લખીએ કે લંબચોરસની પહોળાઈ બરાબર 16 મીટર અને લંબાઈ બરાબર 2x પ્લસ 1 હતા, xની કિંમત 16 મૂકીએ, 16 દો 32 ને 1 એટલે 33 મીટર. આપણે લખીએ કે લંબચોરસની લંબાઈ 33 મીટર અને પહોળાઈ 16 મીટર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરજો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ધન્યવાદ.